યાન એક્સપોના ઉદઘાટન સમારોહમાં શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં કૃષિ ક્ષેત્રે પછી સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે. યાન એક્સપો વૈશ્વિક ખરીદારો અને દુનિયાને ભારતની યાન ઇન્ડસ્ટ્રીઝની તાકાત દર્શાવવાનું માધ્યમ છે. વિશ્વની યાન ઇન્ડસ્ટ્રીઝનું આપણી તરફ ધ્યાન ખેંચવા આ શ્રેષ્ઠ સમય હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે ટેક્સટાઇલ ક્ષેત્રને વિકાસના માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવું હોય તો ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને પ્રાધાન્ય આપવું જરૂરી છે. આ દિશામાં સક્રિયપણે કાર્ય કરી રહેલી કેન્દ્ર સરકાર ડોમેસ્ટિક મેન્યુફેક્ચર્સના રક્ષણ માટેનું દાયિત્વ નિભાવી રહી છે. ઈરાનીએ વધુમાં કહ્યું હતું કે તમામ વેપારીઓ, ગ્રાહકો અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે સતત સંવાદ કરીને સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અદા કરી રહી છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું મેક ઇન ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે તમામ ક્ષેત્રો સહિત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કટિબદ્ધ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે વિશ્વકક્ષાની ટેક્સટાઇલ મશીનરી ભારતમાં ઘર આંગણે જ નિર્મિત કરવાની દિશામાં ગંભીરતાથી કાર્ય થઈ રહ્યું છે, જેનાથી ઉચ્ચ અને વૈશ્વિક ટેકનોલોજીને પરિણામે આપણે અન્ય દેશો સાથે સ્પર્ધા કરી શકીશું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટેક્સટાઇલ મંત્રાલય ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમિકા બખૂબી નિભાવી રહી છે, ત્યારે યાન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કોઈપણ પ્રકારના યુવા સભ્યને રોજગારી મળે અને તેના પરિવારના જીવનમાં રંગ ખીલે સાચી પ્રગતિ છે એમ ઉમેર્યું હતું. આ વેળાએ કેન્દ્રીય મંત્રી દ્વારા ચેમ્બર ઓફ કોમર્સનું મુખપત્ર સમૃદ્ધિ અને યાન એક્સપો 2018 પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેમણે યાન અને ફેબ્રિક્સ સંબંધિત તમામ સેક્ટરને આવરી લેનાર પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ યાન અને એપેરલની જાણકારી મેળવી હતી. ત્યારબાદ ઈરાનીએ અઠવાલાયન્સ સ્થિત તાજ ગેટવે હોટલ ખાતે સુરતના સર્વ ટેક્સટાઇલ એસોસિએશનના પ્રતિનિધિઓ અને ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ સીઆર પાટીલ અને દર્શનાબેન જરદોશ, મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હેતલભાઈ પટેલ અને એક્સપો 2018ના પ્રમુખ ગિરધર ગોપાલ મુંડદા સહિત યાન અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ.